हाल चालू कर दे लगन नी सीढ़ी नहीं लेते हम कहते हम हर हर महादेव। हे फैमिली गुड मॉर्निंग। तो बच गए सो मौजमा हूँ पण मौजमा। तो अत्यारे वाग्या सवारना 10 अने हूँ उठी गयो छुं। वीडियो अपलोड करवानो बाकी छे अने वीडियो एडिट करवानो पण बाकी छे हजु आखो। आई थिंक 12:30 जेवुं थशे वीडियो अपलोड थवामां। तो त्यां सुधीमां जमवानुं बधुं रेडी थई जशे। तो हूँ वीडियो अपलोड करुं तो हूँ वीडियो एडिट करी लो अने अपलोड करी लो। तो फटाफट मारे पहला वीडियो एडिट करवो पड़शे अने पछी अपलोड करवो पड़शे। तो हूँ जाऊँ छुं अत्यारे वीडियो एडिट करवा माटे, पछी मळुं तमने। तो फेमिली आज वीडियो अपलोड थवामां बहुज प्रॉब्लम हती, बहुज इश्यू हता। तो अत्यारे 12:30 वीडियो अपलोड थयो छे, टेरेस पर जईने मारे वीडियो अपलोड करवो पड्यो। तो हवे हूँ नीचे जाऊँ छुं, जमवानुं थई गयुं छे, रेडी थई गयुं छे। अत्यारे वाग्या छे 12:30। तो अत्यारे जमवामां ढोकळा छे, થાય છે અત્યારે ઢોકળા। તો અત્યારે બધા જમવા માટે બેઠા છે। તો ગાય આને મચ્છર કરડી ગયું છે। દેખાડ તો આખો ગાલ કેવો હોજી ગયો જા, અભી સો જાયગી વો। આજે પણ આંખ સરખી નથી થઈ, બહુ જ ખરાબ છે, દવાખાને દેખાડ્યો સાચું। બધું જ કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે તો અમારે 4:00 અમે 4:00 જવાનું ને, તો અમારે 4:00 જવાનું છે। અમારા પેલું સન્માન સમારોહ છે ત્યાં, તો આજે વૃંદાને અને બધાને ગિફ્ટ મળશે, તો જોતા રહેજો। અત્યારે તો હું તો મારું કામ કરવાનો છું, એડિટિંગ ને બધું શીખવાનું છું, તો એ શીખું છું એડિટિંગ ને બધું, અને બસ મારું કામ કરીશ, ચિંતન વાત છે। મમ્મી સુઈ જવાના છે, 4:00 છે 4:45, અને દાદા આવી ગયા છે નીચે ચા પીવા માટે। જવાનું છે ને હમણાં, તમારે આવવાનું ને? આવવું જ છે ને। હા બસ સમય આવો, પપ્પા વિડીયો જોવે છે। અને મોસમની વાત કરું તો મોસમ અત્યારે બહુ જ સારું છે, એકદમ ક્લીન છે, વરસાદ જેવું વાતાવરણ છે, પણ વરસાદ આવતો નથી। તો ગાઈઝ ફ્રેશ થવા માટે જઉં છું, ફ્રેશ થઈને આવી રેડી થઈને અમે જઈશું, તો અમારા સમાજ તો જોતા રહેશું। થયા છે 4:30 અને દાદા તમારે નથી આવવું ને? મારે નથી આવવું। કેમ? આપકો નહી આના? ક્યુ? મેરે કો ક્યા કામ હૈ? કુછ કામ નહી હૈ, ઇસીલિયે તો બોલ રહા હું। ચલો વહા મેરા ક્યા કામ હૈ। મમ્મી અત્યારે ઇસ્ત્રી કરે છે એના કપડામાં। બસ તો હું રેડી થઈ ગયો છું, તમને લોકોને લાગતું હશે કે એકને એક ટી શર્ટ ને એકને એક કપડાં કેમ પહેરે છે, લગ્નમાં પણ આ જ પહેર્યા હતા, બટ એમાં એવું છે કે હું 2 દિવસ લગ્ન માટે જ આવ્યો હતો અને પછી હું રોકાઈ ગયો છું, તો એટલા માટે મારી પાસે 2-3 કપડાં જ છે, મતલબ 2-3 સારી સારી જોડી છે એ જ છે મારી પાસે, બસ એ જ યુઝ કરું છું અત્યારે અહીંયા। તો જઈએ છે અત્યારે, હમણાં રેડી થઈ ગયા છે બધા, રેડી થઈને આવી ગઈ છે, બરાબર નવા જ કપડાં પહેરવાના તારે? હવે વૃંદાએ બૂટ પહેરવાનું નક્કી કર્યું છે ફાઇનલી। તો અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા, અને આ છે અમારું વિદ્યાર્થી ભવન, આ છે નીચેનું, મતલબ કંઈ પણ હોય અહીંયા, લગ્ન પ્રસંગ હોય તો અહીંયા હોય, અને એક ઉપર પણ છે, તો અત્યારે ઉપર છે બધું પ્રોગ્રામ, તો ઉપર જઈએ છીએ અમે લોકો। આવો મહાનુભવ, આ આપણા બાબુ અત્યારે સમાજના કાર્યકર તરીકે આવ્યો, થોડો ભૂલમાંથી નીકળી ગયો। તો અહીંયા બેઠા છે મારા પપ્પા ને બધા, પ્રાર્થના હતી એવું છે
કઈ તને આવડે? બહુ ઠંડી. અભિયાન વરસાદ ચાલુ થયો ને આપણા, હજી વરસાદ ચાલુ જ થયો, અમે પહોંચ્યા ને વરસાદ ચાલુ થયો, તો અત્યારે અમે પહોંચ્યા ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો. અત્યારે અહીં અંદર પ્રોગ્રામ થવાનો હતો તો બધું રેડી કરે છે બધા લોકો. અહીંયા ઘણી બધી જૂની યાદો છે અમારી, બહુ મસ્ત એકદમ. અમે જયારે અહીંયા નાના નાના હતા ને, મતલબ હું નાનો એટલે કે 8મું 9મું ભણતો હતો ત્યારે છે ને, અમે લોકો અહીંયા લગ્નમાં આવતા તો અહીંયા ઉપર એકદમ દોડા દોડી કરતા, એકદમ રમતો, મતલબ દોડ પકડ ને બધું રમતા, બહુ જ મજા આવતી અહીંયા. બટ હવે અત્યારે ઘણું બધું નવું થઈ ગયું છે. શિક્ષક મિત્રો જેમાં હાજર હોય તો તે જરાક આગળ આવી જજો. અત્યારે સન્માન સમારોહ પૂરો થઈ ગયો છે ને અત્યારે અહીંયા નીચે પ્રોગ્રામ છે, જે બુક વિતરણ છે ને, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે. વાહ ભાઈ વાહ, કાયમી જોઉં છો મારા વ્લોગ, કાયમી જોઉં છું. વાહ ભાઈ વાહ, અત્યારે બુક વિતરણમાં પહેલા ટોકન લેવાનું છે અને ટોકન લઈને પછી આવી રીતે ટેબલ નંબર ગોઠવ્યા છે, એવી રીતે ધોરણ વાઇઝ ચોપડા મળશે. અહીંયા ટોકન વિતરણ થાય છે અત્યારે. મારે પણ ટોકન લેવાનું છે, બટ ક્યાંથી લેવાનું ટોકન? મારે તો કોલેજ નું લેવાનું છે ને, તારી પાસે રાખી નથી. મારું ટોકન ક્યાંથી લેવાનું? બધાના ટોકન તો બધાના ટોકન ત્યાંથી જ લેવાના છે અહીંયાથી. આ અમારા ફેમિલી મેમ્બર છે, દરરોજ મારા વિડીયો જોવે છે. જય ભોલેનાથ, જય ભોલેનાથ. ક્યાં ચોપડા લઈ લીધા તમે? ભાઈ મારું ઓલું ક્યાં રિઝલ્ટ, ક્યાં મારું? મારું રિઝલ્ટ તારી પાસે? હા તો મારું લઈ લેજો. તો ટોકન આવી ગયું છે, હું ચિંતન અત્યારે બુક લેવા માટે જાય. ક્યાં જા, ક્યાં જવાનું? હાલ તો વાંથી લઈ આવવાનું. મારી બુક્સ મેં લઈ લીધી છે. આ બધા મારા કાકાની છોકરીઓ છે. હાય કહી દો. હાય. મમ્મીને સાચવવા માટે આપી દીધું. વૃંદાને બેગ મળ્યું છે, અંદર ફાઇલ છે, બુક છે, બધું જ છે. હવે ઘરે જઈને ઓપન કરશું કે શું શું છે અંદર. અત્યારે જમવાની તૈયારી થાય છે, અત્યારે ઉડી મોટી લાઈન છે અહીંયા. ના છે મિતાલી, હાલો હવે લાઈન માં ઉભી. હા તો તું કહીશ તો હમણાં આવશો બધા ભજા. તારે શું ના ના, એવું ના કરતા હોય, એવું ના 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 ના, બસ બસ રહેવા જતા. અત્યારે આ બધા લોકો એ ભજા લઈ લીધા છે, ખાવા માંડ્યા છે. આંટી છે, હાય આંટી. હા ચાલુ કર દે હવે. આ લગન ની સીડી નથી લેતો હું, કે તું આમ સારી રીતે વાહ. પહોંચી ગયા છે ને, બધું ચાકા જામ પૂરું થઈ ગયું. બધા લોકો આવતા રહ્યા છે અત્યારે ઘરે. તો વૃંદાને મળ્યું છે અત્યારે, કોંગ્રેચ્યુલેશન. ઓ વાવ, લેપટોપ બેગ લાગે છે તો. વાહ, ફાઇલ મળી. ઓ ભાઈ, ફાઇલ જોરદાર. ઓ ભાઈ સાહેબ, મસ્ત છે, મજબૂત છે. હા, પેન આ તો ચાલુ કંપનીની પેન છે. અમારી સ્કૂલ છે. હા, વૃંદાની સ્કૂલ છે, ના ચિંતનની સ્કૂલ છે. ઓકે, ક્રિષ્ણા સ્કૂલ જેમાં હું પણ ભણ્યો છું અને મારો પણ ફોટો હતો આમાં.
હતો ને ખબર છે હતો ગાઈઝ આવી રીતે છે ને મારી બુક્સ આવી આવી બુક્સ અમારે પણ આવી હતી પહેલા જયારે હું 12th માં હતો ને ત્યારે ત્યારે મારો આવી રીતે ફોટો આવ્યો હતો આમાં તો અત્યારે વાગ્યા છે 9 અને બા જમી લીધું ને તમે હે ને મિંડી આપ ક્યા બાત કર રહે હો એક કહેતા હૈ કે હમ હમારે હમકો મામેરા કિતના કે મામેરા કિતને કા ભરવાના હૈ કિતને કા નહીં તો ઇસકા કબ કબ ભરવાના હૈ કબ ભરવાના જબ નૈના ભાઈની બેટી પરણેગી નૈના ભાઈ કી બેટી પરણેગી તબ એમ નહીં નૈના ભાઈ નું કી દેના કરતા વર્ષા ભાઈ ને બોલા તો નજવાર છે તો કિસકો માં મેરા ભરના પડેગા ક્યા કહેતે હો બા લગન કરના હી નહીં ચાહીએ હે ના ખા લેને કા ખિલાને કા નહીં એસા હોતા હૈ હા તો એસા હોતા હૈ ના પૈસા બચાને કા ऐसा होता है हमारे में तो ऐसा होता है खाया है उसको तो खिलाना ही है खिलाना नहीं हमने पैसे नहीं दिए होते हाँ तो पैसे तो दिए होते हैं ना इतने में क्या होता है हम तो 100 रुपये 150 रुपये बताते हैं सबको खिलाना है तुझे हाँ ना पड़वानी है खिलाना तो पड़ेगा ना तू कर ले लगा तो नहीं करूँ मारे तो क्या आपसे पैसा तू मांगे મારી ભાઈ કે બસ તો આપણે લગન ને આપણે તો મસ્ત એકદમ પૈસા બચાવવાના ઘર લેવાનું અમદાવાદમાં સારું એવું મસ્ત એવું તારા અમદાવાદમાં જાવું કે અહીંયા રહેવું અમદાવાદ તો બસ તો ભાઈ પૈસા બચાવીશ ને લે દે તાલી હા બસ જો મારા મમ્મીએ કહી દીધું કોઈ ખવડાવવાનું થતું એ જવા દે જવા દે કઈ તમને જ્યારે એને કામ કરવું જરા કઈક બોલાવું ને તો પરવારી આઈ ડોન્ટ કેર આઈ ડોન્ટ નો હા આઈ ડોન્ટ કેર કેમ કરે આઈ ડોન્ટ નો નો કરે તો નો આઈ ડોન્ટ નો હલકી હલકી સી બરસાત આ ગઈ બસ આટલું જ હતું બસ આટલું જ હતું બા માટલા ઉપર માટલું માટલામાં પોણી ઢગલો પ્રેમ કરશો તો નહીં બને રોણી રોટલી એ છે આ ગીત હતું ગીત બસ આટલું જ હતું અહીંયા જુગાર ચાલી રહ્યો છે તને ખબર હે ન કાઈ કે મેરે પાપા કે અલાવા સબ મેરે કાકા લોગ હે આને તો ઓળખે જ છે બધા બા થોડા વર્ષોમાં અમદાવાદ રહેવા વયા જઈશું અહીંયા ઘર ભાડે આપી દઈશું ત્યાં આપણે 7 BHK ઘર લેશું કેટલાનું 1.5 કરોડ રૂપિયાનું ઘર લેશું આપણે હા સાચું કહું આ લખીને રાખજો તમે 5 વર્ષમાં આપણો ગોલ છે એ ગોલ લખેલો છે મેં થઈ જાય પૂરો અત્યારે વાગ્યા છે 10 અને મારા બાપ મારા ઘરે બેસવા આવ્યા છે બાપુ કેસે હો બોલો અચ્છી હું બોલો બધા બેઠા છે કેસે હો આવડે ને તમે કહી દીધો હિન્દી આવડે ને તમને માથે મેં કઈક લગા હૈ દીવાલ કા ખૂણા લગા હૈ इतना बड़ा सीढ़ा पड़ गया चक्का लेवाने ना पड़ी फटती है उसकी इसीलिए पट्टी खाली लगाई हुई इसीलिए खाली पट्टी लगाई हम ना खाली पट्टी लगाई हुई है हमने क्रीम लगा के चक्का नहीं ना हुई तो ये मैच चालू है हमने मिले तो खावे थे પૂછવાનું
તૈયારી કરીએ છે. હું ફ્રેશ થઈને બહાર આવી ગયો છું, વિડીયો નું એડિટિંગ થોડું ઘણું કરી અને પછી હું સુઈ જઈશ, સવારે વહેલો ઉઠી જઈશ. બીકોઝ અત્યારે મારી કોઈ જ હાલત નથી, કારણ કે આજે બહુ જ થાકી ગયો છું. તો બસ, તો આજના બ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. બાડી ગાડી બહાર પડી છે.